સવાલ એ છે કે લગ્ન કેમ કરવા જોઈએ એ મારે તમારી સાથે પહેલા તો શેર કરવું છે કેમ પરણવું જોઈએ તમારી આખી જનરેશનની સામે બહુ અનફોર્ચ્યુનેટલી અમે લોકો એવા કોઈ પ્રસન્ન દાંપત્યનો દાખલો મૂકી શક્યા નથી અમારા મા બાપ પરણ્યા અને બહુ ખુશ હતા કારણ કે એમની સામે એક બહુ જ હેપી મેરેજનો દાખલો હતો એમના પેરેન્ટ્સનો તમારી જે આખી જનરેશન આવી જેના મા બાપ હવે બિટવીન ફિફ્ટી ટુ સિક્સટી છે અથવા ફોર્ટી ફાઈવ ટુ સિક્સટી છે એ બધા મા બાપ અજાણતા જ પણ એટલા ઉત્તમ દાંપત્યનો દાખલો તમારી સામે મૂકી શક્યા નથી તમને લાગે છે કે જો આ જ લગ્ન હોય તો ભાઈ સાબ રહેવા દો બીજું એવું થયું સેકન્ડલી કે તમારી આસપાસના લોકો જે લોકો પરણ્યા તમારા મિત્રો તમારા કઝિન્સ તમારી આસપાસના લોકો એમના લગ્નો એવા બહુ અધધ થઈ જવાય એવા સુખી ન નીવડ્યા અનફોર્ચ્યુનેટલી વન્સ અગેન સો દોઝ દોઝ થિંગ્સ હેવ વર્કડ ઓન યોર માઇન્ડ કે લગ્ન બહુ સફળ થતા નથી આવું ધીરે 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 ક્યુઇડી થઈ ગયું પણ સવાલ એ છે કે લગ્નો કેમ સફળ થતા નથી કેમ તમને થોડા સમયથી એવું વધારે જોવા મળે છે કે લોકો છૂટા પડી જાય છે લોકો સાથે નથી રહેતા બહુ જ ક્વેશ્ચન માર્ક્સ છે બહુ ઝઘડા છે બહુ ઇમોશનલ સ્ટ્રેસ છે બહુ ટ્રેપ્સ છે આવું કેમ થાય છે એનો કોઈની પાસે જવાબ છે કોઈ કેન સાંભળી સે વોટ ઇઝ ધ રીઝન વાય મેરેજીસ આર નોટ વર્કિંગ આઉટ ટુ ડે યસ ડિંગ સી ઇન્ડિપેન્ડન્સ એન્ડ એન્ડસ્ટિંગ હેવ નથિંગ ટુ ડુ વિથ ઇચેધર એડજસ્ટમેન્ટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇન્ડિપેન્ડન્સ વોટ ઇઝ ઇન્ડિપેન્ડન્સ અકોર્ડિંગ ટુ યુ કમાવું તમને ગમે એમ જીવવું તમને ગમે એવા કપડાં પહેરવા તમને ગમે ખાવું તમારા અંગત મિત્રો હોવા તમારી સાંજ તમને તમારી રીતે ગાળવા માટે અઠવાડિયામાં બે દિવસ મળવા જોઈએ આને જો તમે સ્વતંત્રતા કહેતા હો તો એને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત જ નથી જ્યાં પ્રેમ હોય ને ત્યાં અડજસ્ટમેન્ટ આપોઆપ થઈ જાય ધ રીઝન બિંગ કે તમે કોઈને ચાહતા હો તમારી મમ્મી નોકરી કરતી હોય તમારા કોઈની પણ મા કામ કરતી હશે તો તમને એવું કોઈ દિવસ યાદ છે કે મા રાંધ્યા વગર જતી રહે જેના પણ ઘરમાં મધર વર્કિંગ મધર હશે કોઈને એવું ખબર છે કે મમ્મી એવું કહી દીધું હોય કે આજે બહારથી મંગાવી લેજો હું નહીં બનાવું અથવા માએ રવિવારે આમ પગ લાંબા કરીને ઈંચકા પર બેસીને એમ કહ્યું કે નોટ આવી કોઈ મમ્મી કોઈને ખબર છે કેમ વાય નોટ એને ખબર છે કે એની રિસ્પોન્સિબિલિટી શું છે એને શું કરવાનું છે એડજસ્ટમેન્ટ ત્યાં આવે છે જ્યાં પ્રેમ છે અને મને એવું લાગે છે કે પ્રેમ હોય ને તો જ પરડવાનું પછીથી થઈ જશે એવું કોઈ પણ સમજાવે તો માનતા નહીં થવાનો હશે તો હમણાં થશે નહીં તો કોઈ દિવસ નહીં થાય એની વચ્ચે કઈ નથી એક માણસ સાથે આખી જિંદગી જીવવાની તૈયારી છે ને એ સૌથી પહેલા તો ઓનેસ્ટીના પાયા પર કરજો બી વેરી ઓનેસ્ટ બી વોટ યુ આર આપણે બધા જે કાજોલને જોઈએ છે જે ઐશ્વર્યા ને જોઈએ છે આપણને બધાને બહુ ગમે કેમ તો કે એના પર મનીષ મલ્હોત્રાએ કામ કર્યું છે ને મિકી કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે ને બહુ રૂપાળી ઇફ શી સ્ટેન્ડિંગ દેર યુ ફાઇન્ડ હર સો બ્યુટિફુલ એન્ડ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ પણ અજય દેવગને કે અભિષેક એ તો એને સવારે ઉલ્લી ઉતારતી જોવાની છે દયા કરીને ઉલ્લી ઉતારતી હોય ત્યારે જોવાની છે આમ વાળ ઊભા થઈ ગયા એના મૂંઘમાંથી ઉઠીને આવે ત્યારે જોવાની છે એના એના ઘસાયેલા ટી શર્ટ સાથે એના નાઇટ ડ્રેસમાં ક્યાં કાણા હોય એવી એને જોવાની છે અને જો એવી પ્રેમ કરી શકાય ને તો માનજો કે સાથે જીવી શકાય છે સરસ તૈયાર થયેલી મેકઅપ કરેલી આઈલાઇનર કરેલી વાળા કપડાં પહેરેલી ગમે તો એની સાથે કોફી પી શકાય એની સાથે જીવી ન શકાય જીવવા માટે સૌથી પહેલા તો ઓનેસ્ટી જ છે રૂપાળી છે કે નહીં એ બહુ મહત્વનું નથી સમજદાર છે કે નહીં એ બહુ મહત્વનું છે એવી જ રીતે છોકરો કેટલો સારો દેખાય છે એનું બેંક બેલેન્સ શું છે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એ બધા ક્રાઇટેરિયાઝ ઇમ્પોર્ટન્ટ છે પણ એટલા ઇમ્પોર્ટન્ટ નથી તમે એની સાથે જીવી શકશો કાલે આ ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં હોય તો શું કરશો કાલે બેંક બેલેન્સ ન પણ હોય હમણાં જ અમદાવાદમાં એક મોટી હોસ્પિટલના ડોક્ટરે ક્રૂડ ઓઇલમાં ટ્રેડ કર્યું અને એના અબજો રૂપિયા ડૂબી ગયા એન્ડ હી હેડ ટુ પુટ હિઝ હોસ્પિટલ ઓન લીઝ વિથ સમબડી કોટક મહેન્દ્ર સાથે અને અત્યારે જેટલું કામ કરે છે એની હોસ્પિટલમાં એ બધા પૈસા કોટક મહેન્દ્રને ચૂકવી રહ્યો છે એના પરિવારને ખાલી પગાર મળે છે પત્ની ડોક્ટર જોઈને પરણી હશે પત્ની ફેમિલી બેકગ્રાઉન્ડનું હોસ્પિટલનું ત્રણ પેઢીઓનું હોસ્પિટલનું બેકગ્રાઉન્ડ જોઈને પરણી હશે હવે કયું બધું તો માણસ નહીં ગમે પૈસાથી જિંદગી છે તો મારે એક સાદો સવાલ પૂછવો છે કે તમારી પાસે બહુ પૈસા છે તમે એવા છોકરાને કદાચ આકાશ લોકા સાથે એન્ગેજમેન્ટ તોડી નાખે અને તમારી સાથે કરે પછી પહેલો સવાલ કે તમારી તિજોરીમાં કેટલા કેશ કેટલા ડાયમંડ કેટલા પૈસા છે તમારો બેડરૂમ અદભુત છે આખો બંગલો હમણાં તો આપ્યો પેલી ઈશાને એ સાથે તમારા બેડરૂમમાં તમે જે મિનિટે પ્રવેશો છો એ મિનિટે તમારી પાસે જેટલા પૈસા છે બધા ખર્ચીને ઊંઘ ખરીદી શકશો બે કલાકની ઊંઘ ખરીદી શકે છે કોઈ હા કે ના સારામાં સારું ખાવાનું બન્યું હોય પાંચ શેફ હોય તમારા ઘરમાં અને પાંચ શેફ તમારે આમ હોય અને તમારા માટે તમે કોઈ કરવા તૈયાર હોય તમે ભૂખ ખરીદી શકો છો અને ત્રીજો સાદો સૌથી છેલ્લો ક્લબ ની બહાર એક માણસ બેસી અને રડતો હોય તો એને કેટલા લોકો પૂછવા જાય કે ભાઈ શું થયું પૈસા પડી ગયા એક્સિડન્ટ થયો કે બીજો પ્રશ્ન થયો તને કઈ હેલ્પ કરીએ અને એકલો રડતો હસતો હોય તો એક માણસ એકલો બેસીને હસતો હોય કેટલી વાર સુધી એ હસી શકે થોડી વારમાં એમ્બ્યુલન્સ એકલો હશે કે હસવા માટે સુખી થવા માટે મજા કરવા માટે જોડે એક જણ જોઈશે એકલા મજા નહીં કરી શકાય અત્યારે બહુ મજા આવે કેટલા બધા લોકો એવું કે મારે તો કોઈની જરૂર નથી હું તો એકલો ટ્રાવેલ કરું છું હું તો એકલી ટ્રાવેલ કરું છું તો ઉલટાના માણસો ગમતા જ નથી ઇન્ટરેસ્ટિંગ છે આ ફેક્ટ મેં પણ આવું કહ્યું છે મારી જિંદગીમાં મેં સંજયને પૂછેલું મારા હસબન્ડને તાર પરણવું શું કામ છે મારી જોડે આજથી પચીસ વર્ષ પહેલા અમે એ જ ઘરમાં સાથે રહેતા હતા જે ઘરમાં અમે પરણ્યા એક વર્ષ જોડે રહીને પછી અમે લીગલ વેડિંગમાં દાખલ થયા પચીસ વર્ષ પહેલા અને ત્યારે મેં એને પૂછેલું કે કેમ પરણવું છે અને ત્યારે એણે મને બહુ સરસ જવાબ આપેલો હું એવું માનું છું કે આ જવાબ દરેક માણસ માટે સાચો છે એણે મને એવું કહેલું કે હું સવારે આંખ ખોલું ને ત્યારે મને તને બાજુમાં જોવી છે આખી જિંદગી આ બહુ બહુ સરસ જવાબ છે જિંદગીનો આજે નહીં આવનારા પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી એક માણસ તમારી બાજુમાં સૂતો છે અને સૂતી છે અને તમારે આંખ ખુલે ત્યારે કોઈક તો છે કે જે તમારી રાહ જોઈ રહ્યું છે ઘર અંદરથી કોઈ ખોલે છે તમારે કાયમ ચાવીથી બહારથી નથી ખોલવાનું કમ્પેનિયનશીપ ઇઝ વોટ મેરેજ ઇઝ ઓલ અબાઉટ આઈ ડોંટ થિંક ઇટ્સ અ પ્રોજેક્ટ આઈ ડોંટ થિંક ઇટ સમથિંગ દેટ ઇઝ ટોટ ટુ યુ ઓલ ધીઝ યર્સ છોકરી જો સમજ શું કરે તમને એક છોકરી એમ કહે કે હું તો નોનવેજ નથી ખાતી અને તમને જિંદગીના દસ વર્ષ સુધી ખબર ના પડે કે એ એની બેનપણીઓ સાથે બહાર જઈને નોનવેજ ખાઈ આવે છે પણ એ દસ વર્ષ દરમિયાન તમારીને એની રિલેશનશીપ એટલી અદભુત છે યુ હેવ બીન ધ બેસ્ટ ઓફ ધ ફ્રેન્ડ યુ હેવ લવડ ઇચ અધર યુ હેવ લિવડ વિથ ઇચ અધર સો હેપીલી શી હેઝ ટેકન કેર ઓફ યુર ફેમિલી સો ડુ યુ થિંક ધીસ વન થિંગ દેટ શી હેઝ નોટ ટોલ્ડ યુ વિલ ક્રિએટ અ પ્રોબ્લેમ ઇન લાઈફ એણે ઘરમાં કોઈ દિવસ લાવીને નથી ખાધું એણે બહાર કોઈની સાથે ખાધું છે એને ભાવે છે એ ખાય છે એણે તમને નથી કીધું કેટલા લોકોને લાગે છે કે એનાથી પ્રોબ્લેમ થાય લેટ્સ બી ઓનેસ્ટ હું અહીંયા ભાષણ આપવા નથી આવી કેટલા લોકોને લાગે છે કે આવી દસ વર્ષની સરસ રિલેશનશીપ પછી તમને આવી એક નાની ફેક્ટ ખબર પડે તો પ્રોબ્લેમ થાય વેરી ગુડ આઈ એમ વેરી ગ્લેડ કે તમે લોકો રાઈટ જગ્યાએ રાઈટ કામ કરવા આવ્યા છો નાની નાની વસ્તુઓ જિંદગીમાં જરાય મહત્વની નથી આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે એટલી નાની વસ્તુને એટલી મોટી કરીએ છીએ કે સમય જતાં આપણને ખબર જ નથી પડતી પ્રેમની આગળ એ નાની વસ્તુ એટલી મોટી થઈ ગઈ તમે દસ પૈસાનો હવે તો દસ પૈસા નથી મળતા એક રૂપિયાનો સિક્કો લઈ આવો ને તો સુરજ ને પણ ઢાંકી શકે એને તમારે ક્યાંથી જોવી છે એ બહુ અગત્યની વાત છે મને હું એવું માનું છું મારી હું બહુ ઇન્ડિપેન્ડન્ટ છું મેં કોઈને ઘરમાં ક્યારેય પૂછ્યું નથી કે હું જાઉં હું મારા ઘરમાં અનાઉન્સમેન્ટ કરું છું કે હું શનિવારે ભૂત છું રવિવારે મુંબઈ છું સોમવારે અહીંયા છું મંગળવારે અહીંયા છું બુધવારે ઘેર આવીશ અને આ હું માનું છું છેલ્લા દસ વર્ષથી મારા ઘરનું રૂટીન છે પણ હું જ્યાં હોઉં ત્યાંથી મારા ઘરનું મેનુ હું સેટ કરું છું કે આજે શું બનશે ઘરમાં શું નથી એ મને હું જ્યાં હોઉં ત્યાંથી ખબર હોય છે ઇન્ડિપેન્ડન્સને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત નથી ને રિસ્પોન્સિબિલિટી સાથે નિસ્બત છે અને બે લોકો જ્યારે સાથે જીવવાનું નક્કી કરે ને ત્યારે બંનેની એકબીજા સાથે રિસ્પોન્સિબિલિટી છે હમણાં થોડા દિવસ પહેલા હું હૈદરાબાદથી આવતી હતી અને એક કપલ યંગ કપલ વિથ અ લિટલ ચાઇલ્ડ એન્ડ અ વેરી લિટલ ચાઇલ્ડ એવા બે જણા એક ટોડલર ને એકદમ ટાઈની બેબી એ લોકો ચડ્યા અને પતિ પત્ની એરપોર્ટ પર સાથે હતા અને પછી પત્ની પાછળ જઈને નાનું બેબી લઈને સુઈ ગઈ અને પતિ અહીંયા આગળ ફર્સ્ટ રોમાં સેકન્ડ રોમાં અઢી કલાક સુધી બચ્ચાને એન્ટરટેન કર્યું એને કોઈ રીતે પાછળ જવા ના દે પેલું આમ પાછળ જુએ એટલે એને વળી કઈક બીજી વાતમાં પાડે અઢી કલાક પેલી એની વાઈફ ઊંઘી ને લોકો નીચે ઉતરતા હતા ત્યારે મેં પેલા ભાઈને કહ્યું મેં કીધું યુ આર વન્ડરફુલ ફાધર આઈ મસ્ટ ટેલ યુ એટલે એને કહ્યું કે વન્ડરફુલ મધર હેઝ એન્ડ સ્લેપ ફોર થ્રી ડેઝ આપણને ખબર નથી આપણને એવું લાગે કે એણે અઢી કલાક રાખ્યું છોકરું પણ પેલી સ્ત્રી છેલ્લા ત્રણ દિવસથી રાત દિવસ નથી સુતી સો દેર ઇઝ અ લિટલ રિસ્પોન્સિબિલિટી કે ચાલ ફ્લાઇટમાં તું સુઈ જા અને એટલું કરવામાં તમે ક્યાંય ઘસાઈ નથી જતા બે લોકો જ્યારે સાથે તમે સાદા તમારા રૂમમેટ સાથે હોસ્ટેલમાં રહ્યા હશો તમે કેટલા એડજસ્ટમેન્ટ કરો છો તમે કોઈને ઘરે રહેવા જાઓ છો મામાને ત્યાં કાકાને ત્યાં તો તમારા ધાર્યા પ્રમાણે કંઈ થતું નથી બધું તમને જેવું જોઈએ એવું મળતું નથી તો જે વ્યક્તિની સાથે તમે લગ્ન કરો છો એની સાથે એવો આગ્રહ કેમ કે હું કહું એમ જ થવું જોઈએ બંને પક્ષે છે આ કોઈ એક વ્યક્તિની વાત નથી હવે તો દીકરીઓ પણ એવી રીતે ઉછરી રહી છે ભણેલી છે કમાય છે તો બધી દીકરીઓને એમ લાગે છે કે હું શું કામ એડજસ્ટ કરું ઘણા બધા લોકો મારે ત્યાં આવે છે અને પછી ત્યારે મને પૂછે કે હું કેમ એડજસ્ટ કરું એનો મારી પાસે બહુ સિમ્પલ જવાબ છે તમે ડોક્ટર ત્યાં જાઓ તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને પાંચસો રૂપિયા આપીને બે હજાર પોતે મહેનત કરવી પડે બીજું કોઈ કરશે ને તમે સુખી થશો આ વિચાર ભૂલી જજો સમબડી વિલ મેક યુ હેપી દેટ વિલ નેવર હેપન વન ઓફ માય નોવલ્સ એક સાંજને સરનામે એમાં એક છોકરો આવી રીતે છોકરીને મા બાપને મળવા જાય છે અને છોકરીના મા બાપ પૂછે છે કે તું એને સુખી કરીશ ને અને ત્યારે છોકરો જવાબ આપે છે કે હું એને માટે સંપત્તિ ખરીદીશ હું એને માન આપીશ હું એને પ્રેમ કરીશ હું એને સલામતી પણ આપીશ હું એની સાથે એડજસ્ટ પણ કરીશ સુખી એને જાતે થવું પડશે તમને કોઈ સુખી નહીં કરી શકે કારણ કે ગમે તેટલું મળે પછી પણ દુઃખી થવાનું તમે નક્કી કર્યું હોય તો કોઈ આવીને તમને મજા નહીં કરાવે આપણે બધા અજાણતા જેવી દુનિયામાં દાખલ થઈ ગયા છીએ કે આપણે બીજા લોકો સાથે કમ્પેર કરીએ છીએ આપણી જિંદગી અને જે હું માનું છું બધાનો યુનેનિમસલી છે આના ઘરમાં આમ છે મારા ઘરમાં નથી પહેલાના ઘરમાં આમ છે આના ઘરમાં આમ છે જ્યારે તમે પેરેન્ટ્સ જોડે રહો છો તમારા ઘરમાં એક છોકરી પરણીને આવે છે તમે વિચાર કરો એ કોને પરણીને આવી છે તમારા મા બાપને એ તમને પરણીને આવી છે એને તમને જોયા છે મા બાપનો ભાગ પાંચ દસ પંદર ટકા હશે પણ વોટ શી હેઝ ડિસાઇડેડ ઇઝ ટુ લીવ વિથ યુ સો ધ બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ ગીવ હર એન એન્વાયરમેન્ટ વેર શી કેન લીવ વિથ યુ આઈ એમ નોટ સેઈંગ કે તમારા પેરેન્ટ્સને તમે એમ કહી દો કે ના આવું નહીં કહેવાનું આવું નહીં કરવાનું પણ જ્યારે આવા કોઈ પણ સંઘર્ષ અને થાય જ કોઈ હું નથી માનતી કે કોઈ ઘર એવું છે કે જેમાં એક નવી આવેલી વ્યક્તિ ઇમિડિયેટલી પાંચ જ મિનિટમાં એડજસ્ટ થઈ જાય ને એવું લાગે કે જાણે પચીસ વર્ષથી રહે છે સાદા દાખલા હું તમને આપું તો તમને બહુ મજા આવે એવા દાખલા છે કે કે ગોળ સમારવાના સમારવાના ઊભા એને ઘેર ગોળ સમારતા હોય તમારે ઘેર ઊભા સમારતા હોય પેલી ગોળ સમારે એટલે ત્યાંથી થાય ઝઘડો ચાલુ અમારે ઘેર લીલું મરચું નાખે છે તમારે ઘેર સૂકું મરચું નાખે છે મારા પોતાના ઘરમાં મને ખબર છે કે હું આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ અમે હું મારી મમ્મી ને મારા પપ્પા અમારા ઘરમાં નથી કોઈ બહુ મહેમાનો કદી આવ્યા કે નથી અમે ક્યાંય કોઈને ત્યાં જઈને રહ્યા અમે દરેક વેકેશન ત્રણ લીધું છે અને અને સંજયના ઘરમાં એના ચાર કાકાઓ બે ફોઈઓ એવું કે ઘરના લોકો જમવાના છે એટલે પાંત્રીસ જણા હોય આવો પરિવાર છે અને ત્યાં હું જયારે ગઈ પરણીને ત્યારે આઈ વોઝ લાઈક કેવા લોકો છે કોઈ પણ એક માણસ આવે થાળી લે જમવા બેસી જાય ગમે તે માણસ ગમે તેનું સ્કૂટર લઈને જતું રહે ગમે તે માણસ ગમે તેનું શર્ટ પહેરી લે ફોર મી ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ કલ્ચરલ શોક બટ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી વોઝ માય મધર ઇન લો ન્યૂ દેટ આઈ આઈ એમ કમિંગ ફ્રોમ અ ફેમિલી વિચ ઇઝ અ વેરી સ્મોલ ન્યુક્લિયર ફેમિલી એન્ડ શી કેપ્ટ ઓન અમારે ઘરે બધા જમવાના હોય તો પરિસ્થિતિ એવી હોય કે પહેલાં બાળકો જમે પછી પુરુષો જમે અને પછી સ્ત્રીઓનો વારો આવે એટલે બે વાગી જાય અને મન તો સવારે ભૂખ લાગે અને આ બે વાગ્યા સુધી તો રાહ જોવી તો મારા માટે આખી ઇમ્પોસિબલ હું ચીડચીડ થઈ જાઉં એટલે મમ્મી સવારના પોરમાં મને એવું કે આજે તમે નાસ્તો કરી લેજો બે વાગશે આ પેરેન્ટ્સની પણ નાનકડી ફરજ છે કે પરડીને આવેલી નવી છોકરી તમે એક મોબાઈલ ફોન ખરીદો અને પછી નવો ફોન ખરીદો તો તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો બંનેના બ્લુટૂથ ઓન કરીને ત્યારે તમને ફોન વાળો તમે તો બધા નવી જનરેશનના છોકરાઓ છો તો તમને એવી ખબર છે કે વચ્ચે બટન નહીં દબાવવાના નહીં તો ફોન હેંગ થઈ જાય રાઈટ હા કે ના ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે વચ્ચે બટન નહીં દબાવવાના કરેક્ટ હવે આ છોકરી જે તમારે ઘેર આવી છે એ પચીસ વર્ષનો ડેટા એની જોડે લાવી છે એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ને ત્યાં સુધી એના બટન નહીં દબાવતા નહીં તો હેંગ થશે પછી તમે જાણો થવા દો શાંતિથી એનો ડેટા બે બ્લૂટૂથ ઓન કરી અને મૂકો ટેબલ પર રહેવા દો એને એની બેળે ટ્રાન્સફર થશે એમાં કંઈ તમારે બીજું કરવાનું નથી બધાના ઘરમાં નાના નાના કુંડા હશે છોડ હશે તમે બહારથી નર્સરીમાંથી પ્લાન્ટ લાવો પછી તમારા ઘરના કુંડામાં રોપો ત્યારે તમારે આજુબાજુની માટી લેવી પડે આમ સાફ કરીને મૂળ જોડે ના નાખો રાઈટ આટલી માટી સાથે એમાં ખાડો કરીને તમે નાખો આ માટી છે ને એનો ઉછેર છે એની જોડે લાવી છે એ માટી તમારે સાથે રાખવી પડશે તો એ તમને તમારા કુંડામાં એડજસ્ટ કરશે બધું જ બદલવાનો પ્રયત્ન કશું નહીં બદલે થોડું થોડું બદલવાનો પ્રયત્ન ખૂબ બધું બદલશે હવે કાલથી સવારે સાડા છ વાગે ઉઠવાનું એવું જો તમે એને કહી દો તો એનું પહેલું રિએક્શન એવું આવશે નહીં ઉઠું જા પણ જો તમે એમ કહો કે બધા સાડા છ ઉઠે છે સાત સવા સાથે બધા ચા પીએ છે તો આવીશ બધાને ગમશે દુનિયાનો કયો માણસ તમે ઘરમાં એક નાનું પેટ પણ લાવો ને તો એ પણ એની આદતો લઈને એનો ઉછેર લઈને આવે છે તમારે એને ટ્રેનરને ત્યાં મોકલવું પડે છે કે આ અમારા ઘરનું એડજસ્ટમેન્ટ છે તમે એને શીખવું તો આ તો પચીસ વર્ષ સુધી જીવેલી ભણેલી પોતાની જાતે જિંદગીમાં એડજસ્ટ થયેલી આગળ વધેલી છોકરી છે એના ઉપર કશું પણ ઇમ્પોઝ કરવાથી વિદ્રોહ થશે અને એને પ્રેમથી તમે જે પણ કહેવાનો પ્રયત્ન કરશો એ રહેવા જ આવી છે ને કોઈ એકતા કપૂરનું પિક્ચર તો છે નહીં કે તમારે ઘેર આવીને એવું નક્કી કરીને આવી છે કે આ બધાની વાત લગાવું એવા કોઈ વિચાર સાથે તો એ આવી જ નથી એને રહેવું છે માટે આવી છે અને હું હંમેશા કહું છું કે લગ્નમાં છૂટા પડવાના સો કારણ હોય છે અને સાથે રહેવાનું એક જ કારણ હોય છે તમે એકબીજાને પ્રેમ કરો છો બીજું કંઈ કારણ નથી સાથે રહેવાનું ઇફ ટુ પીપલ લવ ઇચ અધર થિંગ કેન સેપરેટ દેમ એન્ડ ટુ પીપલ ડોન્ટ લવ ઇચર નથિંગ કેન કીપ દેમ ટુગેધર કોઈ પ્રોજેક્ટ નથી આ હવે મારે જે વાત કરવી છે થોડી ટેકનિકલ વાત કરવી છે શું છે લગ્ન વોટ ઇઝ ઇટ અબાઉટ કેમ આપણા દેશમાં આ સંસ્થાનું આટલું બધું મહત્વ છે કેમ મા બાપ એમ કહે છે કે લગ્ન કરો લગ્ન કરો ઘરમાં વહુ લાવો ગૃહલક્ષ્મી કેટલા બધા આનંદથી લઈ આવે નવા નવા એન્ગેજમેન્ટ થયા હોય ને છોકરી અવરજવર કરતી હોય ઘરમાં અને સાસુનું કબાટ ખોલેને કે મમ્મી કેટલી ફાઇન સાડી છે એટલે કે બધું તારું જ છે ને બેટા અને પછી લગ્ન થઈ જાય એક બે વર્ષ થાય ને કે મમ્મી સાડી પેલી મને બહુ ગમે છે મારે પહેર ના ભાઈ તું બહુ નીચી પહેરે છે શું બદલાઈ જાય છે એવું શું થાય છે કે બે લોકો વચ્ચે કશું કેવું બને છે કે જે એમને બદલી નાખે છે એમણે કહ્યું ને તોરલબેને કે લિસ્ટ બનાવો તમારા એક્સપેક્ટેશનનું કોઈ લિસ્ટ ના બનાવો એવું નક્કી કરો કે તમે શું આપવા તૈયાર છો ડોન્ટ મેક અ લિસ્ટ ઓફ એક્સપેક્ટેશન્સ મેક અ લિસ્ટ ઓફ વોટ યુ કેન ગીવ હું આનાથી વધારે કંઈ નહીં આપી શકું એવું તમે નક્કી કરી લો મને બુધવારની સાંજ મારા મિત્રો સાથે બહાર જવા જોઈએ છે હું બુધવારની સાંજ તને નહીં આપી શકું મેક શ્યોર કહી દો બાકીનું આખું અઠવાડિયું તારું પ્રશ્ન શું થાય છે બુધવારની સાંજ મિત્રો સાથે ગુરુવારની સાંજ ઓફિસમાં મોડું થઈ ગયું શુક્રવારની સાંજે ક્લાયન્ટ આવી ગયા શનિવારની સાંજે તો હવે કોઈકને ત્યાં લગ્ન છે સોમવારની સાંજે ફલાણું થયું મંગળવારે આમ થયું એટલે બુધવારની તો તમે લીધી જ બાકીની બધી અનઓફિશિયલી લીધી એક સ્ત્રી જે તમને પરણીને આવી છે એની જરૂરિયાત એ છે કે તમારી સાથે સમય વિતાવે અને જગતના કોઈ પણ બે જણા જો એકબીજા સાથે સમય નથી વિતાવી શકતા તો એમને સાથે રહેવાનું ગમતું નથી સ્પેન્ડ ટાઈમ ટુગેધર ટોક ટુ ઇચ અધર ફોન કેટલો બધો ગઈકાલે જ હું બોલીને આવી છું કે મોબાઈલે આપણી જિંદગી કેવી કરી નાખી છે બે જણા હનીમૂન પર જતા હોય હમણાં જ થોડા દિવસ પહેલાની જ વાત છે દિલ્હી એરપોર્ટ પર હાથમાં ચૂડો પહેરેલો હનીમૂન પર જતા હતા અને મારી બાજુમાં બેઠેલા બે જણા બંને પોતાના ફોનમાં વ્યસ્ત હતા દેવાર બોથ બિઝી વિથ ધેર ઓન ફોન હજી તો હનીમૂન પર જાય છે અને હવે તો આખા બધા એક આખી નવી ટ્રેન્ડ ચાલુ થયો છે કે ત્રણ કપલ હનીમૂન પર જોડે જાય એમ કેમ તો કે પછી કંટાળો આવે તમને હમણાંથી કંટાળો આવે છે તો તમારે સાથે તો પછી બીજું રહેવાનું તો કોઈ કારણ જ નથી સમય સાથે વિતાવવો એ પહેલી શરત છે સ્પેન્ડ ટાઈમ ટુગેધર ડુ સમથિંગ દેટ યુ લાઈક વાત્સ્યાયન જેણે કામસૂત્ર લખ્યું એને લખ્યું છે એના પુસ્તકમાં કે લગ્નની પહેલી રાત્રે વરકન્યા એકબીજાને સ્પર્શ પણ ન કરવો અને જે લોકો વિધિસર અહીંયા પરણેલા છે એમને ખબર છે હજી તમારે તો એક્સપિરિયન્સમાંથી પસાર થવાનું છે પણ જે લોકો વિધિસર પરણ્યા છે એને બરાબર ખબર છે કે પહેલી રાત્રે એકચ્યુઅલી કોઈ કશું કંઈ કરવાના મિજાજમાં હોતું જ નથી એવા થાકેલા બે જણા પીનો કાઢો પહેલાં માથામાંથી ત્યાંથી ચાલુ થાય કે આ પીન એલા કાડો વાળ બધા એટલા કડક થઈ ગયા છે स्प्रे કરીને પહેલા તેલ નાખો વાળ ધુવો ઢીલા કપડા પહેરો ત્યાંથી શરૂ થાય વાય આર વી લુકિંગ એટ મેરેજીસ વિથ This ફર્સ્ટ નાઇટ કોન્સેપ્ટ હિન્દી સિનેમા આપ્યો આપણને આ કોન્સેપ્ટ આ કોઈ કોન્સેપ્ટ આપણા દેશની સંસ્કૃતિમાં છે જ આખો સુહગ રાત નો જે નોનસેન્સ કોન્સેપ્ટ છે એ હિન્દી સિનેમાએ એ સમયના યુવાન લોકોના ભેજા બહેલાવવા માટે શોધેલો કોન્સેપ્ટ છે હવેના છોકરાઓ સાથે સેક્સ એટલું બધું ભયાનક પરિસ્થિતિમાં છે જ નહીં ત્યારે તો એવું હતું કે આઈ લવ યુ કે એનો અર્થ એમ કે યુ મેરી મી એમાં પછી વચ્ચે કંઈ તમારી જેમ બ્રેકઅપ નામનો શબ્દ અમે શોધ્યો જ નહોતો આ તો હમણાં છેલ્લા વીસ વર્ષથી શોધાયો છે કે એવું પણ ઓપ્શન અવેલેબલ છે અમારી પાસે તો હતું જ નહીં અમે તો ઘરે છોકરો મળવા લઈ જઈએ એટલે મા બાપ કન્ફર્મ કરે ને પછી તો અમારે છૂટા પડવું હોય તોય ના પડે મા બાપ કે અમે તો બધા સમાજમાં કહી દીધું છે એટલે હવે પરણી જાવ હવે કઈ નહીં અગત્યની વાત ઇમ્પોર્ટન્ટ છે પણ શરીર જ ઇમ્પોર્ટન્ટ નથી શરીર સાથે જોડાયેલી કેટલી બધી અનુભૂતિઓ અદભુત છે બે લોકો ખાલી અંધારામાં ફિલ્મ જોતી વખતે એકબીજાનો હાથ પકડે ને તો એનો પણ રોમાંચ છે આપણે બધાએ એને એટલું સસ્તું કરી નાખ્યું છે એટલું બધું અને ખાસ કરીને ઇન્ડિયન ટેલિવિઝન ઇન્ડિયન હોલ્ડિંગ્સ ઇન્ડિયન એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડિયન ફિલ્મ હેવ મેડ ઇટ સો ચીપ અધરવાઇઝ ઇફ યુ થિંક અબાઉટ ઇટ ઇટ ઇઝ સચ અ વન્ડરફુલ ફિલિંગ દેટ ટુ પીપલ ગેટ ટુગેધર એન્ડ સ્ટાર્ટ અ ફેમિલી એક આખો પરિવાર નવો રચાય અને એની સુંદરતા એની બ્યુટી એના ઇમોશન્સ વિશે આપણે કશું જાણતા નથી અથવા સમજવા માંગતા નથી હું તો બહુ જ પક્ષમાં છું લગ્નના અને હું એવું બહુ દ્રઢપણે માનું છું કે લગ્ન કરો તો જ સમજાય કે આ કેટલી સુંદર રિલેશનશીપ છે કોઈ તમારી સાથે રાત દિવસ રહે કોઈ તમારી કાળજી કરે તમે વિચાર કરો કે તમે પથારીમાં હો રાત્રે તાવ ચડે તો તમારી બાજુમાં સૂતેલા માણસને ખબર પડે કે તમે બીમાર છો તમે સાવ એકલા રહેતા હો પાંચ બીએચકે માં તમારું સર્વન્ટ ક્વાર્ટરમાં બાર માણસ સુતો હોય રૂમ ની તો તમારે ફોન કરીને બોલાવવું પડે હમણાં જ મારો એક ભત્રી જો એકલો રહે છે પરણ્યો નથી અને પોતે જાતે વાસણ ઘસતો હતો અને ચસક એનો ફોન ડાઇનિંગ ટેબલ હતો તો ક્રાઉલિંગ કરીને ગયો ડાઇનિંગ ટેબલ સુધી અને અમે બધા એને સમજાવતા હતા કે પરણી જાય એવું નથી કે કોઈ એક વ્યક્તિ તમારી કાળજી કરે એટલું જ પૂરતું છે તમને પણ કોઈની કાળજી કરવાની મજા આવે આપણે બધા કેરિંગ લોકો છીએ પ્લાન્ટ્સને પાણી છાંટીએ પેટને વાલ કરીએ વી આર ઓલ ઇમોશનલ પીપલ વી આર નોટ વી આર નોટ ધ કાઇન્ડ ઓફ પીપલ હુ વિલ નોટ ફીલ એનીથિંગ ફોર એનીબડી બડી પડોશીને ત્યાં કોઈ વૃદ્ધ અંકલ હોય તો તમે બધા જતા આવતા કેમ છો અંકલ કેમ પૂછે છે લોકો આ કેરિંગ કરવાની તમારી ઇનર વિશ છે વોન્ટ છે ડિઝાયર છે કે કોઈકની કાળજી લેવી પણ આપણને ગમે છે અને કોઈ આપણી કાળજી કરે એ પણ આપણને ગમે છે આ બહુ બ્યુટિફુલ ફિલિંગ છે કોઈને સમર્પિત થવું કોઈને શું ભાવશે હું તમે બધા તમારા પેરેન્ટ્સ ને જોયા હશે ને અમારા પણ લગ્નો જે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાના લોકોના લગ્નો છે એમાં તમે સમજી શકે હશો તારા પપ્પા ફલાણું નહીં ખાય આવું મમ્મી એકદમ દ્રઢતાથી કહી દે કેવી રીતે ખબર પડી પપ્પા ઘરમાં આવે ને ચપ્પલ કાઢે ને મમ્મી એમ કે આજે રહેવા દેજો નથી ઠેકાણું કોઈ કંઈ બોલ્યું નથી અને છતાં એને કેવી રીતે ખબર પડી કે કંઈક તો છે આજે બગડ્યું છે અને પપ્પા ઘરમાં દાખલ થઈને તરત પૂછે કેમ થાય માનું મોડું ચડેલું છે કેવી રીતે ખબર પડી આ બે જણા વચ્ચેનો મૌન સંવાદ છે જે ક્રિએટ કરવાનું છે લગ્ન એ માત્ર પરિવાર બેંક બેલેન્સ એજ્યુકેશન એમબીબીએસના લગ્ન એમબીબીએસ જોડે મન તો ઘણી વાર કંકોત્રીમાં ડિગ્રી જોઉં ને ત્યારે મને એમ થાય કે આ શેને માટે લખી છે એને એમબીએ ના લગ્ન બીટેક જોડે બીટેક નહીં હોય તો પણ એ કેટલો સરસ માણસ છે ઇમ્પોર્ટન્ટ છે ભીરુભાઈ બીટેક નહોતા રિલાયન્સ ઉભું કર્યું એનામાં કેટલી મહેનત કરવાની તાકાત છે એ ઇમ્પોર્ટન્ટ છે કેટલો પ્રામાણિક છે એ ઇમ્પોર્ટન્ટ છે એ કેટલા સપના જોઈ શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એ સપના જુએ છે તો એમાં તમને ઇન્કલુડ કરે છે કે આ સપના એના એકલાના જ છે ક્યાંક એના સપનામાં એ તમને પણ સાથે જોવે છે કે મારે તને દુનિયા બતાવી છે તારી જોડે મારે એફિલ ટાવર પર ઉભા રહેવું છે કે કે એમ છે 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 આપણે યાર પેરિસ જવું વેરી ઇમ્પોર્ટન્ટ આ વસ્તુઓ નોટિસ કરવાની જ્યારે તમે કોઈની સાથે વાત કરો જ્યારે તમે કોઈની સાથે ચર્ચા કરો તમે હવે મળશો બધા એકબીજાને ત્યારે એને તમે પૂછો કે તારું સપનું શું છે અને જો એ સપનામાં એમ કે મારે દુનિયા જોવી છે તો એનો અર્થ એમ છે કે એના સપનામાં ક્યાંય તમે નથી અને એમ કે મારે મારી પત્ની સાથે દુનિયા જોવી છે તો એના સપનામાં ક્યાંક તમે છો કોઈ છોકરી એમ કે મારે મારો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે નથી પણ એ જો એમ કે મારે મારા હસબન્ડના બિઝનેસમાં એની સાથે રહી અને મારો બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે છો બહુ સરસ લગ્નના સાત વચન કેટલા લોકોને ખબર છે મને નથી ખબર પણ માતા પિતા જ્યારે તમારા પેરેન્ટ્સ પણ લગ્ન વિશે વિચારે છે ને ત્યારે એ લોકો ટ્રોઝો કોણ કરશે ને લગ્ન ક્યાં કરશે શું પહેરશે ને ક્યાં કયો હોલ ને બ્લુસી બુક કરાવી દો કારણ કે પછી મળતો નથી આવા આવા બધા કરતા મને એવું લાગે છે કે માતા પિતાએ પણ છોકરાઓ સાથે બેસીને થોડીક લગ્ન વિષયક ચર્ચા કરવી જોઈએ બહાર હવે અમે જોવાનું શરૂ કરવાના છીએ એ કહેતા પહેલા ઘરમાં થોડીક સાંજ એવી વીતવી જોઈએ કે માતા પિતા પોતાના લગ્નના એક્સપિરિયન્સ શેર કરે છોકરાઓને પૂછે કે તમારે શું જિંદગીમાં કરવું છે કેવી છોકરી ગમે અને કેવી ગમે એ તો બરોબર છે મને તો અમિતાભ બચ્ચન જોડે પરણવું હોય પણ એને પણ મારી જોડે પરણવું પડે આમાં લગ્ન બે જણા વચ્ચે થાય છે એ સૌથી અનફોર્ચ્યુનેટ બાબત છે એટલે મને તો બધું ગમે પણ મને જે ગમે છે એ સામેની વ્યક્તિને ગમે છે કે નહીં એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકોને ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય એની પત્ની પરણે એની સાથે જાય અને પછી સુઈ જાય સેકન્ડ રોમાં કેમ તો કે ના એકલા નહીં જવા દેવાના છે ને માટે તમને શોખ નથી ના જાવ બાજુમાં સૂતેલા માણસને જોઈને જેટલું ઇરિટેશન થાય એ ઇરિટેશન જ પછી પાછા આવતા ઝઘડો થાય કે તને ના ગમતું હોય તો શું કામ આવે છે કે ના તમે જ કીધું તું ચાલ એટલે આવી અરે કે મેં તો એમ જ કીધું તું અહીંથી શરૂ થાય આર્ગ્યુમેન્ટ પત્નીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હિન્દી ફિલ્મ જોવાનો શોખ છે પતિ નથી જોતો મારાથી હિન્દી ફિલ્મ સહન નથી થતી અને પછી છતાંય એની સાથે જાય અને આખું પિક્ચર એ કે આ આ કેટલું કેટલું ખરાબ ખરાબ છે 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 જોવા માટે સાથે આવે આમ પણ ફિલ્મ તો બે લોકો એકલા જ જોતા હોય ને એકબીજાને તો જોતા નથી બધા ત્યાં જ જુએ છે હા કે ના તો એનો અર્થ એમ થયો કે તમારી બાજુમાં કોણ છે એ મેટર નથી કરતું તમને મજા આવે એવા લોકો સાથે જાઓ અગત્યનું એ નથી કે બંનેના શોખ એક છે કે નહીં અગત્યનું એ નથી કે બંનેના ટેસ્ટ એક છે કે નહીં અગત્યનું એ પણ નથી કે બંને જણાને એક જ વસ્તુઓ ગમે છે કે નહીં અગત્યનું એ છે કે સામેનાને શું ગમે છે એ ઓળખીને તમે એ સામેનાના ગમા સાથે તમારી જાતને એડજસ્ટ કરવા તૈયાર છો કે હિયર યોર મેટર કમ્સ એને ગમે છે તો એ જાય છે એનો અર્થ એવો નથી કે તમારે ભેગા ઢસડાવું કેટલી બધી દીકરીઓ હમણાં મને કહે છે કે અમે બોરીવલ્લી નહીં પરણીએ સાઉથ બોમ્બેની દીકરીઓ હોય એની મમ્મીઓ કે એને સમજાવો નો એટલો સરસ છોકરો એ લોકો પાસે બંગલો છે કાંદીવલીમાં બોરીવલીમાં પણ એને નથી જવું ત્યારે એક સવાલ એવો આવે છે કે જગ્યા અહીંથી સાઉથ બોમ્બેમાં રહ્યા પછી કદાચ તમને કાંદિવલી બોરીવલી ન ગમે આઈ કેન અન્ડરસ્ટેન્ડ બટ એટ ધ સેમ ટાઈમ સાઉથ બોમ્બેનો છોકરો સારો જશે અને તમને ગમશે જ તમને બહાર નહીં ગમે એ મુદ્દો અગત્યનો છે કે તમને ઘરમાં નહીં ગમે એ અગત્યનો છે વધારે સમય તમે ક્યાં વિતાવવાના છો તમે જ્યાં જે માણસની સાથે રહેવાના છો એ જ્યાં રહે છે એ તમને મજા આવે એવી જગ્યા છે કે નહીં વિચ ઇઝ અકોર્ડિંગ ટુ મી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ સારું કમાશે સારા પૈસા કમાશે તો કદાચ તમે અમદાવાદમાં શિફ્ટ બી થઈ શકો તમે બરોડા પણ શિફ્ટ થઈ શકો તમે બીજે ક્યાંય પણ શિફ્ટ થઈ શકો કદાચ શક્ય છે તમે સાઉથ બોમ્બે પણ શિફ્ટ થઈ શકો પણ માણસ સાથે જીવવાનું છે એરિયા સાથે મકાન સાથે નથી જીવવાનું આ બહુ મહત્વની વાત છે જે આપણે બધા ક્યાંક કશેક મટીરિયાલિસ્ટિક ફેસિલિટીઝ સાથે જિંદગીને જોડતા થઈ ગયા છે આપણને બધાને લાગે છે કે ફેસિલિટી નહીં હોય તો નહીં જીવી શકાય હું એવું સમજી છું કે ગમે તેટલી ફેસિલિટી વચ્ચે પણ જો માણસ નહીં ગમતો હોય તો નહીં જીવી શકાય સૌથી અગત્યનું એ છે કે બે લોકો એકબીજા સાથે સુખી હોય ક્યાં સુખી છે કેમ સુખી છે એ બહુ મહત્ત્વનું નથી હમણાં તારાચંદ બડજાતિયાના દીકરાનો ઇન્ટરવ્યુ હતો સુરત બડજાતિયાનો મને ખબર નથી કેટલા લોકોએ જોયો એને ઇન્ટરવ્યુમાં એને પૂછ્યું કે તું આ બધી ફેમિલી ફેમિલી ફિલ્મો બનાવે છે ફેમિલી ફેમિલી રમે છે દરેક પિક્ચરમાં તો સવાલ એ છે કે તું આ જે ફિલ્મો બનાવે છે એ ફિલ્મો વિશે તારે શું કહેવું છે તને એવું ખરેખર લાગે છે કે બધા પરિવારો આટલા સુખી હોય છે બધા પરિવારોમાં આવા જ પ્રકારની હેપી ગો લકી સિચ્યુએશન્સ હોય છે અને ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો કે મને ખબર નથી બધા પરિવાર સુખી હોય છે કે નહીં પણ આ ફિલ્મ બનાવીને હું એવું કહેવા માગું છું કે જો પરિવાર ઈચ્છે ને તો આટલા સુખથી રહી શકે છે આપણે બધા અજાણતા જ જિંદગીના એવા તબક્કા પર આવી ગયા છીએ કે આપણને લાગે છે કે મિનિમમ આટલી લાઈફની ડિઝાઇનર્સ ડાયમંડ્સ ડેસ્ટિનેશન્સ આ બધી મજાની વાત છે હું હંમેશા એવું કહું કે તમે સાયકલ ઉપર તડકામાં રડતા રડતા તો જેવી લાગે પણ ચાલુ કરીને જગજીત વાગતો હોય અરિજીત વાગતો હોય અને તમે રડતા હો તો તમને તમારું દુઃખે મોંઘું લાગે દિલ તૂટે તો એસીમાં બેસીને રડવું એવું નહીં કઈ કે તડકામાં રડવું એવું આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધોઝ સો કોલ્ડ સિમ્પલિસિટીઝ

બંને જણા સવારે નીકળી જાય પેલો છોકરો છે એનો ભીનો ટોવેલ બેડ પર મૂકીને જાય નીકળે એટલે છોકરીની સાઈડ આવે એ ઉપર ટોવેલ મૂકે ને પછી બંને જણા જતા રહે પાછા આવે ત્યારે ભીનું ચકરડું આ છોકરીની સાઈડ પર હોય એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ને પછી ઝઘડો એ સ્થિતિ એ પહોંચ્યો કે બે જણા એ સાથે નથી રહેવું એવું નક્કી કરી લીધું આ વાત અહીંથી શરૂ થયેલી કારણ કે અમે ધીમે ધીમે નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે મુદ્દો આ હતો એટલે એને પૂછ્યું ઝઘડો કેટલા દિવસ 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 ચાલે એવું બે અમે ના બોલીએ એકબીજા સાથે અને મેં કીધું ટુઆલ સુકવતા કેટલી મિનિટ થાય તો કે બે મિનિટ મેં કીધું આપણે સુકવી દેવાનું કેમ એનો ટુઆલે ના સુકવે મેં કીધું કારણ કે તારી સાઈડ બાથરૂમની પહેલાં પહેલા આવે છે તારી બાજુ ભીનું ચકરડું પડે છે જઈને સુકવી દે તું ત્રણ દિવસ સૂકવીશ તો એ ચોથે દિવસ જાતે દેશે એકચ્યુઅલી એને ત્રણ દિવસ બોલ્યા વગર કે ચાર દિવસ જે બી અઠવાડિયું હશે પછી એનો ફોન આવ્યો કે કાજલ આંટી એકચ્યુઅલી હવે જાતે સુકવે છે બહુ સાદા ઉપાયો હોય છે જિંદગી જીવવાના મને એવું સમજાય છે કે આપણે છે ને આ બધા જે ગેજેટની જનરેશન આવીને એ ગેજેટની જનરેશન એ સિમ્પલિસિટી ખોઈ દીધી છરીથી શાક કાપી શકાય અને એમાં પાંચ જ મિનિટ લાગે કોબી સમારતા પણ હવે એક પેલું મશીન આવ્યું છે આમ ખેંચીને સમારવાનું હવે એ એને માટે તમે ટુકડા કરો પછી તમે એમાં નાખો પછી તમે ખેંચો પછી તમે એ મશીન ધુઓ એમાં જેટલી મહેનત પડે એના કરતાં કોબી પાંચ મિનિટમાં હથે જાતે છરીથી બધું સારી રીતે સુધારી શકાય ગેજેટ્સે આપણી જિંદગીને કોમ્પ્લિકેટેડ કરી નાખી અને ગેજેટ્સને કારણે આપણા મગજ પણ કોમ્પ્લિકેટેડ થયા હવે બધું ગૂગલ પર છે હવે બધું ફેસબુક પર છે આજના છોકરાઓ બધા એમ કે અમને પ્રાઇવસી જોઈએ અમને નહીં પૂછવાનું અમે ક્યાં જઈએ છીએ અમે શું કરીએ છીએ અમને પ્રાઇવસી જોઈએ અને પછી સાંજના છેડે તમે એના ફેસબુક ચેક કરો તો ખબર પડે કે એણે શું ખાધું ક્યાં ગયા શું પહેર્યું શું ખરીદ્યું કોને મળ્યા બધું ફેસબુક પર છે પૂછવાનું નહીં એનું ફેસબુક જોઈ લેવાનું તમને ખબર પડી જાય કે તમારું છોકરું શું કરે છે કઈ પ્રાઇવસી

ઘરમાં રહેતી એક વ્યક્તિ તમારી પ્રતીક્ષા કરે છે એને તમે કેટલા વાગે આવશો એ તમારી ક્વેરી નથી એ તમારી ઇન્કવાયરી નથી એ તમારી કાળજી છે દરેક વસ્તુને બે રીતે જોઈ શકાય છે કોઈ તમારી ચિંતા કરે છે ફીલિંગ ફિલિંગ જ કેટલી અદ્ભુત છે અને આપણે બધા અજાણતા જ અત્યારે જે સ્થિતિમાં છીએ ને યુવાન છીએ સુંદર છીએ બધાને ખબર છે કે આ થઈ જશે બધું આપણે કરી લઈશું એ બધાને દસ વર્ષ પછી એવું સમજાય કે અરે યાર આ મમ્મી કેટલું ધ્યાન રાખતા હતા મને આજે સમજાય છે કે હું આ રખડ્યા કરું છું મને ખબર છે કે મારા ઘરમાં મમ્મી છે મમ્મી ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ આઈ જસ્ટ કોલ એન્ડ ટેલ કે ગ્રોસરી ડિલિવર થશે પણ એના પેકેટ કાપીને બરણીમાં ભરવાનું કામ કોઈ કરે છે એ મારે જવું કરવું પડશે જ્યારે નહીં હોય ત્યારે દસ દિવસે હું ઘેર પહોંચીશ ને તો એ પેકેટ એમના એમ પડ્યા હશે એ જે કરી રહ્યા છે જે તમારી કાળજી કરી રહ્યા છે જે તમારી ચિંતા કરી રહ્યા છે સવાલ પૂછે છે જે જવાબદારી લે છે અધિકાર ભોગવે છે આપણે બધાએ આ આ બહુ મહત્વની વાત હું માનું છું શીખવાની છે અને છેલ્લી એક સરસ વાત કહી દઉં પછી આપણે ક્વેશ્ચન એન્સર કરીએ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન લેટ્સ હેવ કન્વર્સેશન મારા એક અંકલ છે એમને ઉસીડી છે ચોખ્ખાઈ એમનો રોગ છે ફ્રીજ માટે પીળું પોતું ગેસ માટે લીલું પોતું ટેબલ માટે લાલ પોતું આવું બધું બધું જુદું જુદું કશું અડવાનું નહીં કશું કરવાનું નહીં મારા આંટી છે ચાંદલા ઉખાડે અને ક્યાંક ફ્રિજ પર ચોંટાડે ને ક્યાંક અરીસા પર ચોંટાડે જ્યાં નજર દેખાય ત્યાં એને ચોંટાડી દીધું હોય આ પેલું ભીનું કપડું લઈને આમ આમ કરીને ગુંદર કાઢે ને કલાકો એમાં વેડફે ને બે જણાને પુષ્કળ ઝઘડા થાય ને એટલું બધું કચકચ કચકચ થાય કે ઘરમાં બે જણા જમે નહીં ચાંદલા ક્યાંક ચોંટાડ્યા હોય તો કેન યુ બિલીવ ધીસ ઓકે બેન વી લોસ્ટ આંટી હમણાં ત્રણ મહિના પહેલા હું એમને મળવા ગયેલી અને મેં એમને પૂછ્યું મેં કીધું કેવું બધું આર યુ સેટલ્ડ વિધાઉટ હર હી ક્રાઇડ એન્ડ હી ટોલ્ડ મી કે કાજલ હું બધે ચાંદલા ચોંટાડી રાખું છું ટુ ફીલ દેટ શી ઇઝ અરાઉન્ડ મારે આટલું જ કહેવું છે માણસ હોય ને તારે એનું મૂલ્ય કરી લેવું એના ગયા પછી તમને સમજાય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતા આ મને બહુ ગમતા હતા આ મારી બહુ કાળજી કરતા હતા આ મને બહુ પ્રેમ કરતા હતા તો ક્યાંક તમે એક બસ મિસ કરી છે અને બસ તમને ફરી નહીં મળે કારણ કે જિંદગીમાં છે ને સૌથી ખરાબ વાત એ છે કે જિંદગીની ગાડીને બ્રેક નથી અને રિવર્સ ગિયર નથી સમય પાછો નથી આવતો બધું જ પાછું આવે છે પતિ પત્ની સાથે રહેતા હોય પિક્ચરની ટિકિટ આવી હોય અને પેલો મોડો આવે તો ગુસ્સો કરીને ફાડી નાખે રાડ થાય ને ને થાય ત્રણ કલાક ઝઘડવાને બદલે અઢી કલાક અધૂરું પિક્ચર જોઈ આવો એ બેટર આઈડિયા નથી આ સિમ્પલ સોલ્યુશન છે અડધું પિક્ચર છે કઈ વાંધો નહીં મોડા પહોંચે પોપકોર્ન ખાજો પણ આપણે શું કરીએ છીએ કે એ અડધો કલાક મોડું થયું એ બાબતે બાકીના ત્રણ કલાક વેડફવા તૈયાર થઈ જઈએ છે અને આ બધાનો પ્રોબ્લેમ છે કોઈ એક જણનો નથી ન ન ન કરે સમજે આમ કરે કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી સાંભળી છે કે હું તો બધું સમજુ છું તો ફાઈન તમે ઇન્ટેલિજન્ટ છો એ નથી સાદી વાત છે હું કેવું તરત એને માટે કરું છું હા તો તમે કરો છો તો આનંદથી કરો ને તમે કરો છો માટે બીજા એ કરવું તમે એડજસ્ટ કરો છો માટે બીજા એ કરવું હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જેવું કે મેં તો મારા બધા ફ્રેન્ડ્સ એને માટે છોડી દીધા પછી સ્ટેપ ટુ ઇઝ એ પણ એના ફ્રેન્ડ મારા માટે ત્યાગ કરવાની જરૂર નથી હિયર કમ્સ અગેન યોર કે જે તમને નથી અનુકૂળ અને તમે કર્યો છે એને બદલે ડાઉન કે મને આ નથી ગમતું મને ગિફ્ટ જોઈએ છે પચીસમી એનિવર્સરીએ તો મારે કહેવું પડશે કે મને ગિફ્ટ જોઈએ છે મેં પચીસ વર્ષમાં કીધું નથી કોઈ દિવસ આજે મેં કીધું કે જ્યાં લઈ આવો માંગીને શું લેવાનું પોતાના માણસ પાસે નહીં માંગવાનું તો કોની પાસ પારકા પાસ માંગવાનું કેટલી બધી પત્નીઓને મેં એવી જોઈ છે કે બહારના બધા સાથે એટલું હસી હસીને બોલે તો બહારના સાથે તો હસીને જ બોલવું પડે એને થોડી વળચકા ભરાય ગુસ્સો તો એના પર જ કરાય જે પોતાનું છે કકડાટ એની જ જોડે કરાય જે પોતાનું છે કોઈને ઘેર તમે જમવા જાઓ અને ભીંડાનું શાક ના ભાવતું હોય એને પીરસ્યું હોય તો તમે એવું કહો છો હટાવવાયથી ચૂપચાપ ખાઈ જાઓ છો ને ઓછું ખાવજો પણ ચૂપચાપ ખાઈ જાવજો પત્નીને કહો કે ખબર જતા તને તોય તું ભિંડાટ આવી નહી તો ત્યાં તમે માસ્ક લેસ વોટેવર યુ આર યુ આર લિવિંગ લાઈક ધેટ એન્ડ આઈ થિન્ક ધેટ્સ વોટ ઇઝ ધ બ્યુટી ઓફ મેરેજ યુ ડોન્ટ હાઇડ એનીથિંગ ફ્રોમ ઈચ ધન નોટ ઈ ઇમોશન્સ સે વોટ યુ વોન્ટ મને શું ગમે છે મને ફૂલો બહુ ગમે છે એવું કહેવામાં શું પ્રોબ્લેમ એને કેમ સમજણ ના પડે અરે કોઈ જ્યોતિષ છે યાર એને નથી પડતી સમજણ તો એને રસ્તામાંથી પસાર થતી વખતે મને ગુલછડી બહુ ગમે પછી પણ ન ખરીદે તો પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે ધેન ઇઝ અ મને કોફી નથી ભાવતી એવું તમે એક વાર કહ્યું બીજી વાર કહ્યું આગ્રહ કરે તો તમે એને કહો કે ના મને નથી મજા આવતી મને ચા પીવી છે કેમ સવારે એક ચા ને એક કોફી ન બની શકે ઘરમાં હું ચા પીવું છું એટલે એને પણ ચા જ પીવી એ કોફી પીએ છીએ એટલે મારે પણ કોફી જ પીવી આવી નાની વસ્તુના એ એડજસ્ટમેન્ટ નથી એ બિનજરૂરી ત્યાગ છે દાખલા તરીકે એક દિવસ તમને બહુ ગુસ્સો આવ્યો છે અને તમને એવું લાગ્યું છે કે આજે ઘરે જઈને મારું મગજ છટકી જશે એણે કંઈક એવું કર્યું છે કે જે વિશે તમારું ભેજું છટકેલું છે તો જઈને એટલું જ કહેવું કે અડધો કલાક પછી વાત કરીશું મારે તને કંઈ કહેવું છે જતાની સાથે વરસી નહીં પડવાનું અને બીજી મહત્વની વાત કે દાખલા તરીકે પત્નીને એમ લાગે કે એણે કંઈ કર્યું છે અને ઘરમાં દાખલ થાય ને ત્યારે તૈયાર રાખવાની મશીન આજુબાજુ ગોળીઓ નહીં છોડવાની વેટ કરો દરેક વાત વિશે વાત થઈ શકે છે જગતની કોઈ પણ સમસ્યા હિન્દુસ્તાન પાકિસ્તાનની સમસ્યા પણ જો ટેબલ પર સોલ્વ થઈ શકે છે તો આ એટલો મોટો તો પ્રશ્ન નથી જ અયોધ્યા અત્યારે આ લોકો ટેબલ પર આઉટ કરે છે રામ મંદિર બાંધવું કે નહીં એટલો મોટો તો સવાલ હું નથી માનતી જિંદગીમાં ઊભો થાય સીટ ડાઉન ટોક ઇટ આઉટ ટેલ વોટ યુ ફીલ લાઈક ઓપન અપ ડિસ્કસ ઇટ એન્ડ ઇફ દેર ઇઝ અ કમ્યુનિકેશન દેર ઇઝ નો કોમ્પ્લિકેશન ડોન્ટ એવર સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર એકબીજા સાથે વાત કરવાની બંધ કરીને એનો અર્થ એમ કે ક્યાંક કશું ઠંડુ પડતું જશે ધ મેરેજ વોર્મ વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એનું ટેમ્પરેચર સોશિયલ ટેમ્પરેચર ઇમોશનલ ટેમ્પરેચર કોમ્યુનિકેશનનું ટેમ્પરેચર વોર્મ રાખો છેને માટે બધું ઠંડુ પડવું જોઈએ કોઈ એવું વચન આપીને તો પરણ્યું જ નહોતું તમે બે જોડિયા ભાઈ બહેન છો એક ઘરમાં મોટા થયા છો હમણાં એક ફિલ્મ આવેલી દિલ ધડકને દો જોયું તું કોઈએ એમાં પેલી કહે છે કે માનવ ઓર્મે બહુ અલગ હૈ ત્યારે એની મા એને પૂછે છે કે તું ક્યાં જુડવા ભાઈ બહેનો ઇમ્પોસિબલ છે બે જણા સરખા હોય પણ સરખું જીવી શકે સરખું ચાહી શકે સરખું હસી શકે મને હંમેશા એવું લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર મિસિંગ ના હોવી જોઈએ મેરેજમાં લાફ ટુગેધર સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ વિલ સોલ્ટ સિક્સટી પર્સન્ટ ઓફ યોર પ્રોબ્લેમ્સ લાફ ઇટ ઓફ મારા ઘરમાં પહેલે દિવસે મેં મારા સાસુની ખીચડી બહુ સારી થાય અને મેં ડાપણ કર્યું કે આજે હું વઘારીશ મારા સાસુએ મને એમ કહ્યું કે આ જૂના ચોખા છે બહુ અને અને એમ કહ્યું કે ના હું જ કરીશ પછી ચોખા પલાળ્યા અને એક તપેલીમાંથી બીજીમાંથી ત્રીજીમાંથી મોટી ચાર જણના ખાવાનામાંથી અમે લગભગ ચૌદ એક જણની ખીચડી બની ગઈ મને એવું પણ કહી શક્યા હોત કે આ તારા બાપના ચોખા છે તે બગાડ્યા મેં તને કહ્યું હતું ને એને બદલે મમ્મી લાફ એન્ડ શી સેડ કે અમારે કાજલનો હાથ બહુ મોટો થોડા વધારે લોકોનો જ રાંધે વોટ અ વન્ડરફુલ વે ઓફ સેઇંગ બાજુવાળાને એવું કહી આવ્યા કે તમે નહીં રાંધતા કાજલ ખીચડી વઘારી જ અમે આપી જઈશું વોટ અ વન્ડરફુલ વે ઓફ ટ્રીટિંગ હું જિંદગીમાં ફરીથી કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું કે એમનું નહીં સાંભળું કેટલી સુંદર વાતો હોય છે શીખ બહુ શીખવી શકાય મારા વડસાસુનો સ્વભાવ બહુ જ ખરાબ હતો બહુ જ ખરાબ ઇઝ ધ વર્ડ અને મમ્મી સાથે એટલું ખરાબ વર્તે એમાં એક દિવસ મેં મગજ ગુમાવીને મમ્મીને કહું મેં તો આપો ને જવાબ તમે કેમ બોલતા નથી અને ત્યારે મમ્મીએ મને કહ્યું હું તો પરણીને આવીને ત્યારથી મેં ફોન મૂકી દીધો છે એકલા જ બોલે છે